नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर 3 49 प्रक्षालन विधि कपड़ा पर थी मेल दूर करवानी। रासायणिक विधियों भौतिक विधि नहीं घना तो भौतिक विधि अपने पूछू हो तो भौतिक विधि लखी आए भौतिक विधि એટલે સમજાને કપડું લ્યો ને હાબુ ઘસો ને પાણી નાખો ને પાણી ડોલમાં પલાળો ધોકા મારો ને બ્રશ ઘસો ને આ રીતે કપડાં સાફ થાય પણ એ ભૌતિક વિધિ છે। આપણે રાસાયણિક વિધિ ભણવાની છે મિત્રો। જોઈ મિત્રો, સાબુ અને ડિટર્જન્ટ વિશે આપણે વાત કરશું। સાબુ रासायणिक रीते फैटी एसिड, तमने ख्याल छे कार्बोक्सिलिक एसिड तमे भणी गया छो। 16 के तेथी वधु कार्बन परमाणु धरावता कार्बोक्सिलिक एसिड ने फैटी एसिड कहे छे। આમ સાબુ રાસાયણિક રીતે ફેટી એસિડ નું સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે અને તેનો રાસાયણિક સમૂહ COONa છે। ફેટી એસિડ આર્યો, ખાલી ઉદાહરણ માટે તમારે જરૂર નથી, C15 H31 COOH પામેટિક એસિડ C17 આ પામેટિક તો આ સ્ટીઅરિક છે, H35 COOH પામેટિક એસિડ સ્ટીઅરિક એસિડ આ બેને સંયુક્ત રીતે ફેટી એસિડ કહેવાય। હવે તમને જે COOH સમૂહ દેખાય છે એમાંથી હાઇડ્રોજન દૂર કરો અને આ સોડિયમ મૂકો એટલે બની ગયું C15H31 COONa, C17H35 COONa આ પામેટિક એસિડ નો સોડિયમ ક્ષાર, આ સ્ટીઅરિક એસિડ નો સોડિયમ ક્ષાર પણ એને કહેવાય ફેટી એસિડ નો સોડિયમ ક્ષાર। આ જ રીતે મિત્રો થોડીક ચર્ચા ડિટર્જન્ટ ની કરી લઈએ। મિત્રો ડિટર્જન્ટ રાસાયણિક રીતે કાર્બની સલ્ફોની એસિડ નો સોડિયમ ક્ષાર છે। સોડિયમ આટલું લખશો તો ચાલશે, સોડિયમ ક્ષાર છે, સોડિયમ અથવા ક્લોરાઇડ કે બ્રોમાઇડ આયન ધરાવતો એમોનિયમ ક્ષાર છે। આમ ડિટર્જન્ટ રાસાયણિક રીતે ફેટી એસિડ, આ ડિટર્જન્ટ રાસાયણિક રીતે કાર્બનિક સલ્ફોનિક એસિડ નો કા સોડિયમ ક્ષાર છે અને કા કાર્બનિક સલ્ફોનિક એસિડ નો ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયન ધરાવતો એમોનિયમ ક્ષાર છે, જેનો રાસાયણિક સમૂહ SO3Na છે। તો સાબુ જો તફાવત પૂછે, સાબુ અને ડિટર્જન્ટ તો કહી દેવાનું સાબુ એ ફેટી એસિડ નો સોડિયમ ક્ષાર છે, ડિટર્જન્ટમાં કહી દેવાનું ફેટી કાર્બનિક સલ્ફોનિક એસિડ નો સોડિયમ ક્ષાર છે, સાબુમાં કહી દેવાનું તેનો ક્રિયાશીલ સમૂહ COONa છે, ડિટર્જન્ટમાં કહી દેવાનું તેનો ક્રિયાશીલ સમૂહ અથવા રાસાયણિક સમૂહ SO3Na છે। મિત્રો તો પહેલા આ બે પોઈન્ટ વિશે ચર્ચા કરી આપણે, ઓકે, હવે
તો કે તમારે સાબુ અને ડિટર્જન્ટની આણ્વીય રચના આપવાની છે. ઓકે, તો પેલા આટલો ભાગ હું જવા દઉં છું. પ્રશ્ન હતો, પ્રશ્ન વયોગ્ય છે, નો પ્રોબ્લેમ. આપણે સાબુ અને ડિટર્જન્ટ વિશે ભણીએ છીએ, તો મિત્રો સાબુ અને ડિટર્જન્ટની આણ્વીય રચના જોવી છે તો જોઈએ. મિત્રો, જો સાબુનો એક અણુ હું તમારી સામે ખાલી લખું જ છું, ખાલી લખું છું, જેમ કે CH3 બતાવી દેવાય એને આ રીતે. COONA શું થયું મિત્રો? આ છે સાબુનો અણુ. આ જ રીતે હવે તમને જે આ લાંબી હાઇડ્રોકાર્બન ની શૃંખલા દેખાય છે અને આ તમને ભાગ દેખાય છે COONA ના. હવે ડિટર્જન્ટ ના અણુ, એનો અણુ ટૂંકો બતાવવાનો, એમાં કાર્બન ની સંખ્યા ઓછી છે. બતાવી દો આયા SO3 તો પહેલી વાત મિત્રો, આ જે અણુ બતાવ્યો મેં એ ડિટર્જન્ટ નો અણુ છે. તો હવે એનું વર્ણન કરો કે સાબુ અને ડિટર્જન્ટ નો અણુ બે ભાગ ધરાય. જો એક ભાગ આ COON ને એક ભાગ આ લાંબી શૃંખલા દેખાય, એક ભાગ તરીકે આ હાઇડ્રોકાર્બન ની લાંબી શૃંખલા હોય છે. એ આ કરકરિયા દ્વારા મેં બતાવી હાઇડ્રોકાર્બન ની લાંબી શૃંખલા છે. યાદ રાખજો મિત્રો, આ હાઇડ્રોકાર્બન ભાગ છે એ મેલ કે તૈલી પદાર્થમાં દ્રાવ્ય છે. આ દ્રાવ્યનો મતલબ આકર્ષણ સમજવાનું, કે આ જે લાંબી શૃંખલા છે, આ જે હાઇડ્રોકાર્બન ભાગ છે એ શેમાં દ્રાવ્ય છે? મેલ કે તૈલી પદાર્થમાં દ્રાવ્ય છે. પરંતુ આ ભાગ પાણીમાં દ્રાવ્ય નથી. એટલે એ ભાગ આ તમને લાંબી શૃંખલા દેખાય, આ ભાગ પાણીમાં દ્રાવ્ય નથી. એ મેલ અથવા તેલી પદાર્થમાં દ્રાવ્ય છે, એને પાણી પ્રત્યે કોઈ આકર્ષણ, એ જળ વિરાગી છે, જળ પ્રત્યે એને આકર્ષણ નથી. આ જળ વિરાગી ભાગ, કેવો ભાગ? જળ વિરાગી ભાગ મિત્રો પૂંછડી તરીકે ઓળખાય છે. આ પૂંછડી જે કેવી છે? જળ વિરાગી છે. મિત્રો, તમને જે આ ભાગ દેખાય છે એ આયનીય ભાગ છે, એમાં એને ઉપર પ્લસ અને COO ઉપર માઇનસ. એ જ રીતે અહીંયા એને ઉપર પ્લસ, SO3 ઉપર માઇનસ. જ્યારે બીજો આયનીય ભાગ, આ ભાગ આયનીય ભાગ,
એને પાણી પ્રત્યે આકર્ષણ હોય છે, એને મેલ કે તેલી ડાઘ પ્રત્યે આકર્ષણ નથી, પણ એને પાણી પ્રત્યે આકર્ષણ છે. એને પાણી પ્રત્યે આકર્ષણ છે એટલે એને કહેવાય જળ અનુરાગી ભા. એટલે આ ભાગ તમને દેખાય છે સી ડબલ ઓ એને નેસો થ્રી, એને એને કહેશું આપણે જળ અનુરાગી શીર્ષ. જળ અનુરાગી શીર્ષ. તો હવે જુઓ, હું બધા પોઈન્ટ એક સાથે બોલું છું, ચાર પોઈન્ટ હું ભણાવ્યા. પહેલા વહેલા મેં કહી દીધું કે સાબુ એ ફેટી એસિડ નો સોડિયમ ક્ષાર છે, જેનો રાસાયણિક સમૂહ સી ડબલ ઓ એને છે. બીજા પોઈન્ટમાં કીધું કે ડિટર્જન્ટ એ રાસાયણિક રીતે કાર્બનિક સલ્ફોનિક એસિડનો સોડિયમ અથવા ક્લોરાઇડ કે બ્રોમાઇડ આયન ધરાવતો એમોનિયમ ક્ષાર છે અને તેનો રાસાયણિક સમૂહ SO3 એને છે. સાબુ અને ડિટર્જન્ટનો અણુ બે ભાગ ધરાવે છે. એક ભાગ તરીકે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા હોય છે. આ ભાગ મેલ કે તેલી પદાર્થમાં દ્રાવ્ય છે, પરંતુ આ ભાગ પાણીમાં દ્રાવ્ય નથી. આ જળ વિરાગી ભાગ પૂંછડી તરીકે ઓળખાય છે. ને નવો પોઈન્ટ, જ્યારે બીજો આયનીય ભાગ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જેને જળ અનુરાગી શીર્ષ કહે છે. હવે તો કે હવે પ્રક્ષાલન વિધિ શરૂ થાય. મિત્રો શું થશે? મિત્રો આ આકૃતિ તમારે ડ્રો કરવાની છે. આકૃતિ છે જ મોટી લઈ લઈએ આપણે. ઓકે, તમે જોઈ શકો છો કે મેલ કે તેલી ડાઘ, મેલ કે તેલી ડાઘ ધરાવતી સપાટી પર તમારે લગાડવાનું છે સાબુનું દ્રાવણ. આમ કપડાં ધોવા માટે આપણે સાબુનું દ્રાવણ લગાડીએ છીએ. સાબુનું દ્રાવણ લગાડતા થશે શું? તો કે ઓલી જે પૂંછડી હતી, પૂંછડી ઈ મેલ કે તેલી ડાઘ સાથે જોડાય છે. જે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા હતી, જે જળ વિરાગી પૂંછડી હતી, એ મેલ કે તેલી ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એની સાથે જોડાય છે. જ્યારે આયનીય ભાગ, ધ્રુવીય ભાગ કે જેને પાણી પ્રત્યે આકર્ષણ છે ને, આપણે એને શું કીધું હતું? જળ અનુરાગી ભાગ. એ પાણીમાં રહે છે, જેને શીર્ષ કીધું તું આપણે. એટલે મિત્રો, મેલ કે તેલી ડાઘની આસપાસ સાબુના અનેક અણુઓ આ સ્વરૂપે ગોઠવાય છે, જેમાં જળ વિરાગી ભાગ મેલ કે તેલી ડાઘ સાથે જોડાય છે, જ્યારે આ જળ અનુરાગી શીર્ષ બહાર તરફ રહે છે, જેને કારણે મેલ કે તેલી ડાઘની ફરતે ઝુમખા જેવી રચના બને. જોઈને કહેશો કે આ ઝુમખામાં બહાર તરફ કયો ભાગ છે? જળ અનુરાગી શીર્ષ. અંદર તરફ કયો ભાગ છે? જળ વિરાગી પૂંછડી. ઓકે, આ ઝુમખા જેવી રચનાને મિશેલ રચના કહે છે. મિત્રો, સાબુનું મિશેલ મેલ કે તેલી ડાઘ દૂર કરવા માટે સક્ષમ છે, કારણ કે મિશેલના કેન્દ્રમાં મેલ કે તેલી ડાઘ રહેલો હોવાથી તે સરળતાથી સપાટી પરથી દૂર થાય છે. મિત્રો, આવડા મોટા મોટા અણુ તેલી મેલ સાથે જ્યારે દ્રાવણમાં આવે છે, તો આ મોટા અણુઓ છે, કલીલ કણો છે. કલીલ કણો તમને ખ્યાલ છે, કલીલ કણો વડે પ્રકાશનું પ્રકિરણ થાય છે.
એટલા સાબુનું મિશેલ કલિલ દ્રાવણની રચના કરે છે અને આ કલિલ દ્રાવણ વડે શું થાય છે, પ્રકાશનું પ્રકિરણન થતું હોવાથી તમે જે કપડાં ધોયેલું પાણી જુઓ છો એ ડહોળું દેખાય છે અને એનો કલર ધૂંધળો હોય છે. ધૂંધળો તો લ્યો આ પ્રક્ષાલન વિધિ થઈ મિત્રો. તો મેલ કે તેલી ડાગ ધરાવતી સપાટી પર સાબુનું દ્રાવણ લગાડતા કયો ભાગ, તો કે જળ વિરાગી ભાગ મેલ કે તેલી ડાગ સાથે જોડાય છે. જ્યારે જળ અનુરાગી શીર્ષ પાણીમાં બહાર તરફ રહે છે જેથી મેલ કે તેલી ડાગની ફરતે ઝુમખા જેવી રચના બને છે. આ ઝુમખાની અંદર તરફ જળ વિરાગી પૂંછડી હોય છે, જ્યારે બહાર તરફ જળ અનુરાગી શીર્ષ હોય છે. આ વિશિષ્ટ રચનાને મિશેલ કહે છે. મિશેલ સ્વરૂપે સાબુ મેલ કે તેલી ડાગ દૂર કરવા માટે સક્ષમ છે, કારણ કે મિશેલના કેન્દ્રમાં મેલ કે તેલી ડાગ રહેલો હોવા તે સરળતાથી દૂર થાય છે. સાબુનું આ મિશેલ કલિલ દ્રાવણની રચના કરે છે જે પ્રકાશનું પ્રકિરણન કરે છે, તેથી દ્રાવણ ધૂંધળું દેખાય છે. તો એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે છે, બબે માર્કવાળા ટૂંકા પ્રશ્નો પણ નીકળી શકે છે. તો ચલો આપણી સફર આપણે આગળ વધારીએ. આભાર.